આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ જેમાં પાઠ 22 પટોળા આપણે આગળ જોઈ ગયા કે પટોળા છે એ પાટણમાં ખૂબ જ પ્રાચીન સમયથી પ્રખ્યાત છે જેના દ્વારા પટોળા છે એ પટોળા જે સાડી પરિવાર બનાવે છે પટોળા પાટણમાં એ લોકો પરિવાર દ્વારા તેને પેઢી દર પેઢી છે એ તેને વારસામાં મળી જાય અને પોતે છે પટોળાની જે ભાતો છે એ શીખતા જાય છે અને જેના દ્વારા મોક્ષા અને નિર્મળ પણ શું કરે છે તેના માતા પિતાની મદદ કરે છે હવે દોરાથી કપડા સુધી જુઓ દોરાથી પટોળાના વડે કામમાં વપરાતા રેશમના તાર પટોળામાં જે દોરા વપરાય છે રેશમના દોરા વપરાય છે એ તારને મલબારી એટલે જે કોસેટા સિલ્ક છે તેમાંથી તે તાર બનાવવામાં આવે છે જે સફેદ હોય છે આ તાર કેવા હોય છે તો કે સફેદ હોય છે પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે રેશમના તારને ખોલી તાળા એટલે કે ઉભા તાર હવે જે રેશમના તાર છે રેશમના જે તાર છે એના તાળા એટલે કેવા તાર તો કે ઉભા તાર એટલે કે જે રેશમના જે તાર છે એ તાણા એટલે શું થશે તો કે ઉભા તાર અને વાણા વાણા એટલે આડા તાર જે તાણા અને વાણા એ વાણાથી બનાવવામાં આવે છે એટલે કે આડા અને ઉભા તારથી તે રેશમના તાર છે પછી બનાવવામાં આવે છે ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે શું થાય છે રેશમના તાર પહેલા છે મોટી જાય પછી તેના ઉપર ડિઝાઇન પાડવામાં આવે છે ડિઝાઇન વાળા તારને યોગ્ય માપ લઈ દોરી વડે બાંધવામાં આવે છે શું થાય છે તો કે ડિઝાઇન વાળા જે તારો છે એને યોગ્ય માપ લઈ તેને દોરી વડે બાંધવામાં આવે છે જેને બાંધણી કામ કહેવાય છે શું કહેવાય છે જેને બાંધણી કામ કહેવાય છે જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગમાં દોરી છોડી તેના પર માપ મૂકી રંગ કરી તેને ફરીથી દોરી બાંધી દે છે આપણે ઘણી બધી બાંધણીઓ જોઈ હશે બાંધણીઓમાં શું હોય છે તેના તેને વણાટની જે સાળ છે તેની ઉપર મૂકવામાં આવે છે અને ત્યાર પછી
તેમાં પાથરવામાં આવે છે અને ત્યાર પછી તેનું વળાંક કામ થાય છે અને આ